સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સરેઆમ નિષ્ફળ ગઈ હોય તે રીતે માસૂમો સાથેના અત્યાચારો એક બાદ એક સામે આવી રહ્યા છે, ત્યારે હજીરામાંથી એક 6 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ થયા બાદ આજે તેનું મૃતદેહ મળી આવ્યો હતો, જેથી ફરી એકવાર માસૂમો સલામત ન હોય તેવો ગાઢ સર્જાવા પામ્યો છે. સુરતમાં ફરી એક કરુણાંતિકા ભરી ઘટના હજીરા વિસ્તારમાં બનવા પામી છે, જેમાં 6 દિવસ અગાઉ એક 6 વર્ષ બાળકીનું અપહરણ થયું હતું. ત્યારબાદ બાળકીને શોધવા માટે અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી. જો કે આજે હજીરા ગામના જાડી ઝાંખરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી સાથે કોઈ વિકૃત માનસિકતા ધરાવનારે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરવાની આશંકા સેવાઈ રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તો પોલીસે કહ્યું હતું કે બાળકીનો મૃતદેહ મળતા તાત્કાલિક તેને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ પોલીસની અલગ અલગ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માસૂમની સાથે કોઈ અઘટિત બનાવ બન્યો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ ઘટનાસ્થળે એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. આરોપીઓને વહેલી તકે ઝડપી લેવામાં આવે તે પ્રકારના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અમારે પાસે 7 તારીખ કો એક મિસિંગ દર્જ હુઈ થી હજીરા પોલીસ સ્ટેશન મેં. એક બચ્ચી હૈ વહાં સે એમએનએસ કે પીછે જહાં પે વર્કર રહેતે હૈ વહાં સે એક 6 સાલ કી બચ્ચી હૈ વો મિસિંગ હૈ. તો ઇસ બચ્ચી કો ઢૂંઢને કે પ્રયાસ કર રહે થે. હમારી અલગ અલગ ટીમે બના કે ઇસ એરિયા મેં ડ્રોન સે ભી ચેક કિયા ગયા. ઇસકો અલગ અલગ ટીમો કે દ્વારા જીતના એરિયા આસપાસ કા સબ જગહ ચેક કિયા ગયા થા. તો આજ સુબહ એક લેડી ને ઇન્ફોર્મેશન દી કી એમએનએસ કે પીછે કા જો જંગલ હૈ વહાં પે એક ડેડ બોડી પડી હુઈ હૈ. તો વહાં આઈડેન્ટિફાઈ કિયા ગયા. તો એ મિસિંગ વાલી બચ્ચી થી અભી પંચો કો બુલાયા ગયા હૈ એફએસએલ ઓર મામલતદાર કી હાજરી મેં. બચ્ચી કી બોડી કો યહાં સે સિવિલ હોસ્પિટલ મેં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કે લીએ રેફર કિયા ગયા હૈ. ઓર આગે કી ઇન્વેસ્ટિગેશન અભી ચાલુ હૈ. એક બાર પીએમ કી રિપોર્ટ આને કે બાદ મેં તહકીકાત કી જાયેગી ઓર કુછ પ્રોગ્રેસ હોગા તો આપકો ઇન્ફોર્મ કરેંગે. હાલ તો માસૂમ 6 વર્ષની બાળાના અપહરણ બાદ તેની લાશ મળી આવતા બાળા સાથે અઘટિત ઘટના થઈ હોય આશંકા સાથે પોલીસે તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, G10 ન્યૂઝ.